માર્કેટિંગ યાર્ડમાં ચણાના એક મણના નવસો એકાવન રૂપિયા ભાવ બોલાયો આ વર્ષે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ પાંચસો બે મીમી કરતાં પણ વધારે વરસાદ વરસી જતા પાકની વાવણી કાર્યનો નોંધપાત્ર ઝડપ સાથે આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ સોળ હજાર સો હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે એટલે કે એક જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં એક લાખ સત્તાણું હજાર હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે જ્યારે ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર એક લાખ ઓગણીસ હજાર સો હેક્ટરમાં થયું હતું તે આ સપ્તાહે વધીને ત્રણ લાખ સોળ હજાર સો હેક્ટરમાં થઈ ગયું છે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર ચાલીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો હેક્ટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં જ ખરીફ પાકનું વાવેતર ત્રીસ લાખ એંશી હજાર છસો હેક્ટરમાં થયું છે ટકાવરીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યના છોતેર પોઈન્ટ તેર ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે બાકી રહેલા ગુજરાતના અન્ય ભાગોમાં ત્રેવીસ પોઈન્ટ સત્યાશી ટકા વાવેતર થયું હતું ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળો ખેત જણસીઓ ખાસ કરીને મગફળી રાજગરો ઘઉં તલ બાજરી ચણા નારિયેળ ડુંગળી વગેરેની સારી એવી આવક વધવા લાગી છે વાવાઝોડાની અસર હોય છે ઓછી થઈ જતાં વાતાવરણ સુધરતા મહુવા તાલુકાના ખેડૂતો પાસે પડેલ ખેત જણસીઓના જથ્થાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક શરૂ થઈ જતા હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ રહી છે જ્યારે બાજરીના અંદાજીત અઠ્ઠાણું ગુણી તેમજ તલના તોતેર ગુણી ઉપરાંત ઘઉં અને કપાસની પણ આવક થવા લાગી છે આમ વાવાઝોડાનો ભય ટળતા ગામડામાંથી ખેત જણસીઓનો જથ્થો વધુને વધુ પ્રમાણમાં આવતો થતાં મહુવા માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમવા લાગ્યું છે ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના એક હજાર સાતસો એક્યાસી કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ સિત્તેર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બસો અઠ્ઠાણું રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળના ચોવીસ હજાર નવસો નંગની આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા સુધીના રહ્યા હતા મહુઆ માર્કેટિંગ યાર્ડમાં ચણાના સાડત્રીસ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ સાતસો ને છાસઠ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ નવસો એકાવન રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના બસો સડસઠ નંગ કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ત્રણસો ચોરાણું રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના અઠ્ઠાણું કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ત્રણસો સત્યાસી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા સુધીના રહ્યા હતા